श्रीवासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्ति धर्म तनयं शरणं प्रपद्ये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तप कारिणे श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बाल घन श्यामाय नमो नमः। आदि गुरुवे सद्गुरु श्री गोपाल आनंद मुनये नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने सुखानंद स्वामी ने निष्कुणानंद स्वामी ने भयात्मानंद स्वामी रामदास स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने सद्गुरु श्री आधारानंद स्वामी ने मम गुरु श्री राधारमण स्वामी ने परम भक्त श्री दादा खाचराय नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यो प्रकट सर्वसंत हरिभक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2069 महावद दशम गुरुवार तारीख 7 मार्च 2013। आजना सद्विचार। जवाबदारीओ संभाळता संभाळता मन ने कायम स्वतंत्र राखवू ये पण एक कला छे। हलो लखो बीजू। यदि आंतरिक स्थिति अशांति की होगी तो सभी बाह्य चीज़ों में गड़बड़ी मालूम पड़ेगी। जो आ सूत्र से ने ये जो आ जाए तो काम थी जाए कि जवाबदारी संभाळता संभाळता मन ने स्वतंत्र राखवानू जो आवड़ी गयू तो ये एक मोटी कला छे। पण जवाबदारी संभाळनारो माणस मन ने पछी वश स्वतंत्र हेन्डल करी शकतो नथी। मन एमां हलवाई अवराय छे। जो आंतरिक स्थिति अशांति की होगी तो सभी बाह्य चीजों में गड़बड़ी मालूम पड़ेगी। ये जो हा वाचो छो मने तो अत्यारे ज अनुभव है। ओके बे वात अनुभव है। जो आंतरिक स्थिति अशांति वाली होय तो बार बधु गड़बड़ मालूम पड़े। होय नहीं कहीं बार गड़बड़ પણ આપણે આમ ગડબડ હોય એટલે બધું ગડબડ લાગે। જવાબદારી સંભાળતા સંભાળતા આપણે આપણા મનને વશ ન રાખી શકીએ, સ્વતંત્ર ન રાખી શકીએ, છૂટું ન રાખી શકીએ અને ફસાઈ જવા દઈએ તો એ કંઈ વ્યવહાર કર્યાની કળા ન કહેવાય। વ્યવહાર કર્યાની કળા તો એ કહેવાય કે ગમે એટલા વ્યવહારમાં હોઈએ તો પણ મન તો હાવ હળવું અને છૂટું હોવું જોઈએ, હલવાઈ ગયેલું નહીં। બસ અનાસક્તપણે વ્યવહાર કરવો તો મન બંધાય નહીં। અહીંયા સ્વતંત્રનો અર્થ એટલો જ થાય છે કે ચોંટવા ન દેવું, વ્યવહારમાં બંધાવા ન દેવું। વ્યવહાર કરતાં કરતાં જવાબદારી સંભાળતા સંભાળતા પણ અનાસક્ત રહેવું, અસંગ રહેવું, નિર્લેપ રહેવું એનું નામ સ્વતંત્ર। અને ફસાઈ ગયું, બંધાઈ ગયું, કાંઈક આધીન થઈ ગયું તો એ સ્વતંત્ર ન રહ્યું। ટૂંકમાં વ્યવહારને જવાબદારી સંભાળતા સંભાળતા ક્યાંય આસક્ત થવું નહીં, બંધાઈ જવું નહીં, એ એક કળા છે। સમજાણું નથી થતી કોઈથી। બે પાંચ વર્ષ કોઠારીપણું કરે ને એટલે પછી કોઠારીપણું જોઈ જ નહીં મજા ન આવે, બહુ જામે નહીં।
બે પાંચ વર્ષ ટ્રસ્ટી રહ્યો હોય ને એને પછી ટ્રસ્ટીમાંથી કાઢો તો મરી ગયા જેવો થઈ જાય, એમ છે બધું. બે પાંચ વર્ષ ચેરમેન રહ્યો હોય, વ્યવહારમાં આવ્યો ને, કોઈ સત્તામાં રહ્યો હોય, જે ઘરમાં કંપનીમાં ઓફિસમાં બરાબર પોતે આમ હોય ને, પછી એ પ્રમાણે જો ન રહે તો ખાવું ન ભાવે. કારણ આસક્ત થઈને કર્યું તું, ફરજ સમજીને નિર્બંધપણે અન્યની જ ભલાઈ માટે કર્યું નહોતું, સ્વના શોખ ખાતર કર્યું, આનંદ ખાતર, પોતાના આનંદ ખાતર, સ્વાર્થ ખાતર. એટલે સ્વાર્થ છૂટી જાય એટલે મજા મટી જાય બધી. સ્વાર્થીને તો સ્વાર્થ છે થતો હોય ત્યાં સુધી મજા આવે. અહમને કેન્દ્રમાં રાખીને કાર્ય થતા હોય ને, અહીંયા હખ જેવું કોઈ દી ન હોય, એમ જે ત્યાં સ્વાર્થ સિવાય હોય નહીં કાંઈ. પરમાર્થની વાતો એ બધી બાર બાર, અને સ્વાર્થનો અંદર ઢોલ વાગતો હોય. પણ બહાર કળાવવા દેવાનો ન હોય સ્વાર્થ. બહાર તો બધાને પરમાર્થની ગોળી પાવાની હોય અને સિદ્ધ કરવાનો હોય સ્વાર્થ. એ તો આસક્ત થઈને બધું કર્યું, એમાં મન બંધાઈ ગયું, સ્વતંત્ર રહ્યું નહીં, છૂટું રહ્યું નહીં. સ્વતંત્રનો મિનિંગ અહીંયા છૂટું મનને રાખવું, હલવાવા ન દેવું, એટલો જ. વ્યવહાર કરતાં કરતાં, જવાબદારી સંભાળતા સંભાળતા મન એમાં ચોંટી જાય છે કે નહીં? છૂટું સ્વતંત્ર રહે છે કે બંધાઈ જાય છે? બંધાઈ જાય. બધાને એવું થાય કે તમને નહીં, મને હોત થાય. હવે કાલથી તમને તબલા વગાડવાનો દે, મને અહીં બહેન કથા કરવાનો દે, ઓલા સ્વામીને ફ્લૂટને બેન જો પડ્યો મુકાવે, ઓલાને ઓર્ગેનમાંથી ઉઠાડીને બીજે મોકલે, અને તો એક હક ન રહે કંઈ આપણી આખી ટીમને, આ જેટલી ટીમ છે એ બધીને. બોલો, આ વીડિયાવાળાને બધાને તગડીને કે સોતા બનાવી દે, ઓલા બધા ટેબલે બેઠા છે ને એને બધાને હમણાં અહીં ખોડી દે, તો બધાને અત્યારે મજા આવે એવી મજા ન આવે, પછી બેહે બિચારા, ન બેહવું નહીં, જાય ક્યાં એટલે બેહે. પણ સુખ ન આવે, પૂછો આદર સમય આવું આવે ન આવે? આમ હેડફોન બેડફોન લગાવ્યા હોય ને આમ જે આમ જે જમાવટ હોય ને એવી ક્યાંથી થાય? પછી સામાન્ય થઈ ગયા ને આમાં, શું સામાન્યમાં કોઈને મજા નથી આવતી, જરા વિશેષતા હોય તો જીવવા જીવવું આમ લાગે એમ, નહીતર તો એમ થાય કે આપઘાત કરવો પણ શું થાય, એમાં હાલું દુઃખ છે, જવા દો નથી કરવું. એ ક્યાં હેલું છે? ઘણા કુવાને કાંઠે જઈને પાછા આવ્યા ને કંપંખે દોડા બાજીને છોડી નીખ્યા ઘણા, એમાં કોક જ સફળ થયા છો? વિચારો જ ઘણા કરેલા, હાજા ખોટા કોકને ડરાવવા કે પછી. જો આપણા અંતરમાં અશાંતિ હોય તો બહાર પણ બધી બાબતમાં આપણને ગડબડ લાગે છે, પણ બહાર બધું ગડબડ. આ ઓલો કમળાવાળો પીળું ફાળે એવું, એ હોય બધી અંતરની અશાંતિ. હા, એક બે ભક્તોએ સારા વિચારો મોકલ્યા છે, વાંચું મને જે ડીમાં એટલા જ. સત્તા, સંપત્તિ, સૌંદર્ય, સ્ટેટસ અને સફળતા, આ પાંચ શની સરખામણી દરેક માણસના મનમાં થતી જ રહે છે. એક સત્તા, બીજી સંપત્તિ, ત્રીજું સૌંદર્ય, ચોથું સ્ટેટસ અને પાંચમી સફળતા. આ પાંચ એસની શની, આ પાંચેય શબ્દો સકારથી સ્ટાર્ટ થાય છે. સરખામણી દરેક માણસના મનમાં ચાલું જ હોય, મારે આટલી સત્તા એની એટલી, અને એટલી મારી આ સત્તાથી વધી જાય ને આટલી થઈ જાય, બઢતી મળી જાય તો મારું કામ થઈ જાય. મારે આટલી સંપત્તિ છે એની ભાઈ એટલી છે, હવે મારે આટલી કરવી છે, મારી આટલી થઈ જાય એની આટલી થઈ જાય, અમે બે હરખા, એ નાનો હું મોટો, હું નાનો હું મોટો, એ મોટો, સૌંદર્ય
હું આટલો રૂપાળો રૂપાળી એવો શબ્દ આ છે તે છે, સમજાણ. એમાં બે માણામાં જ્યારે હરખામણીયું થાય ને તો ડખા બહુ થાય. તમે મારી આગળ કાંઈ ન કહેવાય પણ અમારા બાપાને ભૂલ થઈ ગઈ, સમજાણો. સ્ટેટસ મારું આટલું, તારું આટલું, અને સફળતા હું આટલો સફળ થયો ને તમે આટલા થયા કે આટલા ન થયા, અને હરખામણી બધાના મગજ માહિલા કરે. નિયમ છે, કોઈ પણ બાબતમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરવાનો સાચો રસ્તો તમારી જાતને પૂરેપૂરી પાવરથી બનાવવાનો છે, પૂરેપૂરી. જો સફળ થવું હોય તો ગળા ડૂબી એમાં તમારે પડવું પડે, એમનામ કંઈ ઊંઘતાવાની સફળતા આવી પડતી નથી. આપણે છે તે પૂરેપૂરા પાવરતા થઈ, એટલે કે એ મહી થઈને કામ કરતા નથી અને સફળતાની ઈચ્છા રાખીએ છીએ, તે ક્યાંથી મળે? આપણે આત્મનિષ્ઠામાં સફળ થવું છે, ભગવાન નિષ્ઠામાં સફળ થવું છે, વૈરાગ પ્રાપ્ત કરવો છે એમાં સફળ થવું છે, નાના મોટા ધર્મ નિયમ પાળવામાં સફળ થવું છે, પછી આપણે અખંડ ભગવાનમાં પ્રેમ દ્વારા વૃત્તિ રાખવામાં સફળ થવું છે. પણ એમાં ખરેખરા એ મય થઈને પાવરધા ક્યાં થઈ ગયા છે? પાવરધા થઈ જવું એટલે એ મય થઈને એનું પૂરેપૂરું જ્ઞાન મેળવીને એમાં ગળાડૂબ થઈ જવું, એ પાવરધા થઈ ગયા કહેવાય. પાવરધા શબ્દમાં બધું ઘણું આવી જાય છે. જે ચીજની જરૂર ન હોય તે કરોડોની હોય તો પણ કોડીની બની જાય છે, અને જરૂર પડતા ધોળી પણ કિંમતી બની જાય, સમજાણો. એટલે ક્યારેય કોઈ દી કોઈએ એવો પાવર તો ન જ કરવો કે મારી બહુ કિંમત છે. તારી કિંમત કશી નથી, તારી જરૂરિયાતની કિંમત છે. જે દી તારી જરૂર નહીં હોય તે દી તું ન તું હોવા છતાં તારી એક કોડીની કિંમત નહીં હોય. અહીંયા કોઈની કોઈ કિંમત નથી, આ તો જરૂર પડે છે એટલે કિંમત મૂકવી પડે છે. ભાઈ જરૂર પડે ત્યારે તો ધોળીની કિંમત કરવી પડે, અને ન જરૂર પડે ને ત્યારે હીરાને હોનાની એ કિંમત કાંઈ નથી. તો પછી તમારી આગળ 5 કિલો હોનું હોય અને તમે રેગિસ્તાનના રણમાં ભૂલા પડી ગયા હો, ત્યાં કોઈ માણા ન હોય, સમજાણું, અને ત્યાં તમારી આગળ તરસ બહુ લાગી હોય ને લીટર પાણી હોય, ત્યાં થોડુંક ખાવાનું હોય, ત્યાં હોનું દઈને પાણી મળે એવું તો હોય નહીં કાંઈ, તો ત્યાં હોનાની કિંમત કે પાણીની? પાણીની કિંમત છે, ત્યાં હોનાની કિંમત પાણી જેટલી નહીં. બોલો, કેમ છે? ત્યાં તમારે હોનાની જરૂર નથી, હીરાની જરૂર નથી, ત્યાં તમારે પાણીની જરૂર છે, એટલે પાણીની કિંમત, સમજાણું. એમ ક્યાંક ક્યાંક આપણી જરૂર હોય છે એટલે આપણી કિંમત હોય છે, બાકી કિંમત આપણી કાંઈ નહીં. આપણે એવું માની લેવાની જરૂર જ નથી કે હું બહુ કિંમતી છું, કોઈની કિંમત કાંઈ નથી. હામાન જરૂર છે એટલે, બાકી જે દી એને જરૂર નહીં રહે તે દી તમારી કિંમત શૂન્ય, બરોબર. તો અને જો ખરેખર તમે કિંમતી હો તો હર હાલમાં તમારી કિંમત હોય ને, હોય છે નથી હોતી? બોલો. મુક્ત કહે બુઢે બેલ કો ખેડુ ને દેવત ખાન. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ડોરાને કોઈ ખાણ દેતું નથી. ડોરો તમે જાણો છો, વૃદ્ધ બેલ કો ગુજરાતી મેં ડોરા કહેતે હૈ, એને કોઈ ખાણ ન દે તો વહકી ગયેલી ભેંસને કોઈ ખાણનું તે પેલું મૂકે છે નહીં ને, કેમ? હવે એની જરૂર નથી. બોલો, આ ખુરશીવાળાઓને કદાચ એમ થાય કે સાલી આપણી કિંમત ઘટી ગઈ છે, તો એને સમજવું જોઈએ ઘટતી જ કેદી તે ઘટે. એને કદાચ એમ થાય કે સાલું હવે ખાણ બરોબર આવતું નથી,
કે પણ હવે હું કામ ખાણ બગાડવું જોઈએ? શું માણસને એટલી ન ખબર પડે કે ખોટું ખાણ બગાડાય નહીં? કોઈ કિંમત નથી, મફતના હુકમ કિંમત આંકીને બેઠા. આપણે ને આપણે આપણી કિંમત વધારે મૂકી દઈએ છીએ ક્યારેક ક્યારેક. મારી કિંમત આટલી, હવે રવા દે. એલા ભાઈ રવા દે, બોલો. કોઈક માણસને કોક જમીનની, કોક મકાનની, કોક વસ્તુની બહુ જરૂર હોય, તને ચાર ગણા ભાવ દયા છે કે નહીં? તે શું એ વસ્તુના ભાવ છે? ઓલ્યાની જરૂરિયાતના છે? એ મેરે ભાઈ, એમ આપણા જે કાંઈ ભાવ છે ને એ હામાની જરૂરિયાતના છે. આપણા પોતાનો ભાવ તો મોટું મીંડું છે. માટે વાયડાય બિલકુલ આપણે કંઈ કરવી નહીં. સાના માના પડ્યા રહેવું, પ્રભુનું સ્મરણ કરવું. અને કદાચ આપણા ભાવ કોક બહુ ઝાઝા મૂકી દે તો સમજવું કે એ તો એની જરૂરિયાતની આ બધી પ્રતિક્રિયા છે. બાકી હું તો જે છું તેનો તે છું, પણ હમણાં કાંઈક એને જરૂર પડી લાગે છે એટલે મારી કિંમત હમણાં દિન પ્રતિદિન વધી રહી છે. રાતેનો વધે એટલી દિવસે વધે, દિવસેનો વધે એટલી રાતે વધે. દરેક ફોનમાં વધતી જાય છે, હર મુલાકાતે વધતી જાય છે. લાગે છે કે કાંઈક એમની જરૂરિયાત છે, મારી કિંમત છે એવું નથી. જો એને જરૂરિયાત નહીં રહે તો બધી કિંમત વધેલી પણ કરોડર ભૂલ એન જીરો થઈ જશે. એ બાત છે. હા, ક્યાં દુનિયામાં કોઈનું કાંઈ હાલે? સ્મરણ કરો, સ્મરણ કરો તો મરણ સુધરે, બાકી આ દુનિયામાંથી કાંઈ લેવાનું નહીં. લ્યો, સમજાય ગઈ ને આપણી કિંમત? હે, આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર આઈ કોને ખુદાની જરૂર છે? ખબર છે ને એક શેર આવે એવો, આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર આઈ કોણ ખુદાને પૂછે છે? ખુદાને કોઈ પૂછે અમને તો? સંજોગ ઝુકાવે એટલે બિચારા ઝૂકે, બાકી તો ગર્ભવાસમાં રડી રડીને પ્રાર્થના કરનારો જેવો જન્મ પામ્યો ને એટલે ઉવા ઉવા કરવા માંડ્યો. ઉવા એને તો ન્યા માથા કોઈ મટી ગઈ. કોક જ એવા છે કે જેને ખરેખર જરૂરિયાત હારે મતલબ નથી હોતો. બસ તમે મારા છો, મારે તમારી જરૂર છે એવું કાંઈ નથી, પણ તમે મારા છો અને હું તમારો. એટલે ડાયા માણસો એવું કહે છે કે તમે ભગવાનને પોતાના માનો, પોતાના માન્યા સમાન કોઈ પ્રીતિ નથી, સૌથી શ્રેષ્ઠ પ્રીતિ એ છે. ભગવાનને તમે પોતાના માનો. એક દી મેં એ બી શીખવાડ્યું હતું કે ત્રણ પ્રકારે પોતાના મનાય છે. વસ્તુ પદાર્થવત, જાણો સંબંધીવત, શરીરવત. ત્રણમાંથી જે ઠીક લાગે તે રીતે ભગવાનને પોતાના માનો. જો ને આપણે આ શરીરે પોતાનું માન્યું છે, શરીરના સંબંધીઓને પોતાના માન્યા છે, અને મકાન ગાડી બંગલા રૂપિયા પોતાના માન્યા છે, પણ એ ત્રણે એને પોતાના માન્યા છે એમાં ઉત્તમ મધ્યમને કનિષ્ઠ ભેદ છે. બંગલા ગાડી વગેરેને પોતાના માન્યા છે એ ભાવ કનિષ્ઠ છે. દેહના સંબંધીને પોતાના માન્યા એ ભાવ મધ્યમ છે. શરીરને પોતાનું માન્યું છે એ ભાવ ઉત્તમ છે. જેમ શરીરને પોતાનું માન્યું છે એમ મહારાજની મૂર્તિને પોતાની માનો, પછી જોવો મજા આવે. પોતાનું માન્યા સિવાય મજા નથી, ચોટી જવાય. અને ભગવાન સૌના પોતાના છે, આના છે નાના નથી એવું ક્યાં છે? ભાગવતજીના દસમ સ્કંદની મેં પોલો ગ્રાઉન્ડમાં કથા કરી હતી સહજાનંદ મહોત્સવમાં. તે ભાગવત વાંચ્યું મેં, એમાં મને બે ચાર વાતો બહુ જ ગમેલી છે, બહુ જ અસર કરેલી છે અને યાદ પડશે.
બહુ મજા આવી ગયેલી મને. એક પ્રસંગ તો એ બહુ જ મને ચોંટી ગયેલો કે ભગવાન પોતે વાસડા ગોવાળિયા ભથાણા શિંગડી વાંસળી બધા જ રૂપે બીને. એ વાતથી બહુ મજા આવે, બહુ મજા આવે. વિશ્વ ભગવાન રૂપ છે, ભગવાન વિશ્વરૂપ છે. આનાથી ભગવાન પ્રત્યક્ષ થઈ જાય છે અને સ્મૃતિ તૂટે નહીં. એ વાત અદ્ભુત છે. પછી એક વાત આ બહુ ગમી કે જ્યારે ભગવાન આ બધા રૂપે બન્યા ત્યારે ગાયોને ખૂબ એના વાસડા મેદ થયું, અને ગોપીઓને અને ગોવાળોને એના છોકરામાં બહુ હેત થયું. તે વ્યાસે લખ્યું, સુખદેવજીએ કહ્યું પરીક્ષિત, એ લોકોને હેત બમણું થઈ ગયું. ત્યારે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે બમણું હેત થઈ ગયું એનું કારણ શું, એનું કારણ શું? ત્યારે સુખદેવજીએ જવાબ આપ્યો કે પોતાનામાં બધાને હેત વધે જ છે, વધારે જ હોય છે. પોતાનામાં હેત વધારે છે એટલે વધે એટલે. ત્યારે કહ્યું કે હવ કોઈને હકીકતે જો પૂછો તો પોતાનો આત્મા જ વાલો હોય છે. બાકીનું જે કાંઈ વાલું થાય છે તે આત્માને સુખરૂપ થવાથી થાય છે. સ્પષ્ટ કીધું. બાકી હવને હવ વાલા હોય, પોતે પોતાના વાલા હોય, મોદાની વાત આટલી. હવ હવનું અસ્તિત્વ ટકાવવા અને વિસ્તારવા જ 24 કલાક પ્રયત્નશીલ હોય છે. હું તમે કોઈ બી આપણા અસ્તિત્વને ટકાવવા અને વિસ્તારવા અને સુખી કરવા જે કોઈ જગતની વ્યક્તિ વસ્તુ યા પરિસ્થિતિ જે કોતે ઉપયોગી થાય એમાં આપણને સ્નેહ થાય છે. જો આપણને દુઃખરૂપ થાય તો સ્નેહ તૂટી જાય છે, આસક્તિ મટી જાય છે. સુખદેવજીએ પરીક્ષિતને સમજાવવા માટે ક્રમશ બે દાખલા આપ્યા છે. એમણે એમ કહ્યું કે જુઓને, દેહના સંબંધીમાં આપણને હેત છે, તે સાથી છે, તો તે આપણને સુખદાયક છે માટે છે, અને તે આપણને પોતાના મનાય છે માટે છે. દેહના સંબંધીઓ પોતાના મનાય છે માટે હેત છે, અને દેહના સંબંધી પોતાના મનાય છે એનું કારણ એ છે કે દેહ પોતાનો મનાય છે. દેહ પોતાનો મનાય છે એટલે દેહના સંબંધી પોતાના મનાય છે, એને લઈને હેત થાય છે. આ એક દાખલો આપ્યો. પણ જે દિવસે દેહના સંબંધીમાંથી મમતા વહી જાય તો હેત વહી જાય. જોવાને કહે છે, શરીરનું જેને આ હું છું એવું જ્ઞાન નથી રહેતું અને હું તો શરીરથી અલગ આત્મા છું એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે શરીરમાં હેત નથી રહેતું, આત્મામાં હેત થાય છે. એમ દરેકને આત્મામાં જ હેત છે અને ભગવાન છે એ સૌના આત્મા હોવાથી ગાયો અને ગોપીઓને હેત વધી ગયું એમ કીધું. સમજાણું, એ બધાના આત્મા હોવાથી ભલા પોતાના આત્મામાં કોને હેત ન થાય એમ કહ્યું. પહેલા જે વાસડા હતા, ગોવાળિયા હતા, છોકરાઓ હતા, એના આત્મા નહીં, પણ ભગવાને જ્યારે એ બધા રૂપ લીધા ત્યારે તે તો ખરેખર એના આત્મા હતા,
એટલે હેત બહુ થયું. એવી વાત સુખદેવજીએ કરી એ મને તો બહુ ગમી. ભગવાન આપણા આત્મા છે તો ભલા પોતાના આત્મામાં કોને હેત ન હોય? અને જેને પોતાના આત્મામાં હેત નથી એને એ ખબર જ નથી કે ભગવાન મારા આત્મા છે. મારા શબ્દ પોતાના જીવનો છે, મારા આત્મા એટલે જીવના જીવ ચેતન આત્મા. તો એ રીતે જો ભગવાનને આપણે આપણા માની લઈએ તો ખરેખરી પ્રીતિ થાય, ખરેખરી પ્રીતિ થાય. પણ ભૂલ એ થઈ ગઈ છે કે આપણે શરીરને આપણું માન્યું છે, કાં તો આપણા જીવને આપણે આપણો માન્યો છે. પણ જીવનું જે જીવન છે એ જે શ્રી હરિ, એ જ ખરેખર આપણું તત્વ છે, આપણો આધાર છે, આપણું સુખ છે, આપણા માટે સર્વસ્વ છે, એને આપણે માનતા નથી. ઘણા માણસો તો જીવને પણ જાણતા નથી. તો જીવના જીવ ભગવાનને ક્યાંથી જાણે? એ તો માત્ર શરીરને જાણે છે, હું તરીકે અથવા તો મારા તરીકે. અને શરીરને વળગીને રહેલી, શરીરને સુખરૂપ થનારી બધી જ ચીજને એવો મમતાથી કાં તો સુખ બુદ્ધિથી જોવે છે ને એમાં હેત કરે છે. પરિણામે એ બધી વસ્તુ રહેતી નથી, ત્યારે દુઃખી થાય છે, એમાં આસક્તિથી બંધાઈ જાય છે ને પેલી વસ્તુ એના હાથમાંથી જતી રહે છે. એટલે દુઃખી થકો લક્ષ્ય રાશિમાં ભટકે છે. આવી ગઈ વાત ધ્યાનમાં? આપણે જો ખરેખર ભગવાનની જરૂર પડે તો જ ભગવાનની કિંમત છે આપણા માટે, નહીતર ભગવાનની પણ કોઈ કિંમત નથી. આમ તો કોઈની અહીંયા કોઈને કાંઈ કિંમત નથી, અહીંયા ભગવાનની કોઈ કિંમત નથી ને સંતની કોઈ કિંમત નથી, અહીંયા કશી કશાની કાંઈ કોઈને કિંમત નથી. ઘણા એમ કહે છે કે ભગવાનનું મહાત્મય કાંઈ કોને, સંતનો મહિમા કો, કેમ? તો કે મહિમા સાંભળીએ તો એ જ થાય. પણ આજ મારે ચોખ્ખું કહી દેવું છે કે બાપા મહિમા સાંભળે એ જ થતું નથી, એ જ તો જરૂર પડે ત્યારે થાય છે. જરૂર પડે ને તો ધૂળમાં યજ થાય, કોઈ મહિમા ન કોઈએ કહ્યું હોય તોય થાય. અને જરૂર ન પડે ને તો સોના ચાંદી ને હીરામાં યજ ન થાય. ભગવાન સોના ચાંદી ને હીરા કે મોટા દિવ્ય મણી જેવા સમજી લ્યો, પણ આપણને એની જરૂર જ નથી તો શું ભગવાનમાં યજ થાય? જરૂર જ નથી. આપણે જેની જરૂર છે તે બધી જ ઉપલબ્ધિ આપણા હાથમાં છે. હવે ભગવાનનું શું કામ છે? આ થયું છે એટલા માટે આ જગતમાં જેમ જેમ ધન સંપત્તિ સુખ સગળતા મન ધાર્યું વધતું જાય છે તેમ તેમ ભગવાનની જરૂરિયાત ઘટતી જાય છે, અને જેમ જેમ ભગવાનની જરૂરિયાત ઘટતી જાય છે તેમ તેમ ભગવાનમાં હેત અને આકર્ષણ મટતું જાય છે. એટલા માટે આ જગતની જે કાંઈ આપણને બાંધે એવી બાબતો છે એ ન મળે તો જ ભગવાનની જરૂરિયાત વધે છે, અને વધે ને જરૂરિયાત ત્યારે વગર કીધે હેત વધે. પછી એ વસ્તુ બહુ મોટી છે ને મહત્વની છે એટલે હેત થાય છે એવું નથી, મારે એની જરૂર છે એટલે હેત થાય છે. ભગવાનની જરૂર રહે નહીં એવું ન થવું જોઈએ. ભગવાનની જરૂર ન રહે એવું ન થવું જોઈએ, એવું ન થવા દેવું જોઈએ. ભારતીય સંન્યાસ આશ્રમ કેવળ પરમાત્માની જરૂરિયાત ઉપર નભરનારો અને જીવનારો છે. એ વાત પણ અતિ મહત્વની છે અને વિચારવા જેવી છે. સાધુ સંતોએ પોતાની કરીને કોઈ વસ્તુ રાખવી નહીં તો એણે કોના આધારે જીવવાનું થયું?
ભગવાન ને આધારે. તો સતત સાધુને જીવવા માટે, ખાવા પીવા ને કપડા માટે કોની સ્મૃતિ રહેશે? ભગવાનની. કે ભગવાન આપશે, જે આપશે, જ્યારે આપશે ત્યારે ખાશું, જ્યાં હુવાડશે ત્યાં હું શું. કેમ જે એણે સંગ્રહ નથી કર્યો? એટલે એ ભગવાનની જરૂરિયાતને સતત અનુભવે છે. પણ જેણે સંગ્રહ કરી વળ્યો એને હવે ભગવાનની જરૂર છે નહીં, મળી ગયું બધું. એને ભગવાનની સ્મૃતિ ક્યાંથી થાય? સહજાનંદ પ્રદીપમાં એક મારો લખેલો લેખ છે, બહુ જૂનું છે એ, ઘણા વર્ષો પહેલાં મેં એકવાર લેખ લખ્યો હતો, કે ઘણા માણસો એવું પૂછે છે કે ભગવાનમાં મારે વૃત્તિ રહેતી નથી. એના ઉપર લેખ લખ્યો હતો કે ભગવાનમાં વૃત્તિ તો ત્યારે જ રહેશે જ્યારે એની તમને જરૂર અનુભવાશે. આવશ્યકતા અનુભવ નથી તમને જેનો, એમાં તમારું મન સહારું જાય. મેં કીધું ધનની જરૂરિયાત અનુભવાય છે, ધનમાં મન રહે છે. સ્ત્રીની જરૂરિયાત અનુભવાય છે, સ્ત્રીને પુરુષની જરૂરિયાત અનુભવાય છે, આવશ્યકતા અનુભવાય છે, તો એમાં મન ઓટોમેટિક જાય છે, ત્યાં રહે છે, એનું મનન કરે છે, એના વિચારો કરે છે, એને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જેની જેની જીવને આવશ્યકતા અનુભવાય છે તેના વિચારો થાય છે, તેના માટે પ્રયત્ન થાય છે, અને એ વસ્તુ મેળવવા માટે રાત દિવસ એ મય થઈ જવાય છે. કેમ? જે જેની જેવી જરૂરિયાત એવું એની વાંહે ગાંડું થવાય છે. લાખ વર્ષ બૂમો પાડશો કે મારું મન ભગવાનમાં રહેતું નથી, મને અખંડ વૃત્તિ થતી નથી, કોઈ દી નહીં થાય. ભગવાનની આવશ્યકતાનો અનુભવ થયા વગર ક્યારેય ભગવાનમાં મન રહેવાનું નથી, મરી જાવ તોય નહીં રહે. મહેનત કરવાથી નહીં રહે, જરૂરિયાત મહેસૂસ કરો. પણ જીવને કાંઈ ભગવાનની જરૂર નથી. જરૂર સાથી નથી, એ તો એનો ઉત્તર એ છે કે એને બધું મળી ગયું છે, એને બધું મળી ગયું છે એટલે જરૂર નથી. તો હવે શું કરવું? તો જે મળી ગયું છે એને ત્યાગ કરી દો, સર્વાંશ ત્યાગ કરો. ત્યાગ સર્વાંશ હોના ચાહીએ. શરણાનંદજીને કહા કુલ કા ત્યાગ કરો, જૂજ કા નહીં. હમ ક્યા કરતે હૈ? જૂજ કા ત્યાગ કરતે હૈ, કુલ કા નહીં ત્યાગ કરતે. કુલ યાને કે સંપૂર્ણ. એક ભગવાન સિવાય બધું જ ત્યાગ કરી દો તો ભગવાનમાં ઓટોમેટિક મન રહે. આખા ભગવાનમાં રહેવો જાહો કા? પણ બીજું બધું રાખ્યું છે એટલે ભગવાન રાખવા ગમતા નથી અને બૂમો પાડીએ છીએ કે મારું મન ભગવાનમાં રહેતું નથી. તારું મન ભગવાનમાં ક્યાંથી રહે? મહારાજ કે પાતરોના ગળામાં હાથ નાખે અને પછી કહે છે કે મારું મન ભગવાન ઠેકાણે રાખ્યું નહીં, કપાળ ભગવાન ઠેકાણે રાખે. આપણે ભગવાન સિવાયનું બધું રાખ્યું છે અને હવે એમ કહીએ છીએ કે ભગવાનમાં મન રહેતું નથી. ભગવાનનું મન ક્યાંથી રહેશે? આ બધું રાખ્યું એમ જ રહે ને? મન રાખ્યા વગર રહે? આ બધું જે રાખ્યું છે એને હાચવવા મન રાખવું પડે, એને વધારવા મન રાખવું પડે, એને વઘારવા મન રાખવું પડે, એને ભોગવવા મન રાખવું પડે, એની આપ લે કરીને એનું ગૌરવ લેવામાં મન રાખવું પડે. આ તો જબરી હાલવણી થઈ છે માયાની. માટે જો ભગવાનની જરૂર નથી તો ભગવાનમાં મન રહેવાનું નથી, કોઈ કાળે રહેવાનું નથી. જરૂર પડ્યા વગર જામવાનું જ નથી. આપણને રોજ ઉઠીને ખાવાની જરૂર પડે છે, પીવાની જરૂર પડે છે, કપડાની જરૂર પડે છે, રહેવાની જરૂર પડે છે, ચાદર બિસ્તરો, બાઇકની જરૂર પડે છે, એમાં નાખવા ડીઝલની જરૂર પડે છે, આ બધી વાત. પૈસાની જરૂર પડે છે, કામકાજ માટે હગાવાલા બીજા ત્રીજાની જરૂર પડે છે,
એકલા નથી એમનામ રહેવાતું એટલે સ્ત્રીની જરૂર પડે છે, બે જણાથી એકલા નથી રહેવાતું એટલે બાળા હાદની જરૂર પડે છે. આવી રોજ ઉઠીને કેટલી જરૂર પડે છે. છોકરો મોટો થાય તોય નથી ગમતું કે હવે છોકરાની વહુની જરૂર છે, ઘરમાં કોઈ કામ કરે એવું જોઈએ ને, હવે હું તો ઠાકી એટલે વહુની જરૂર પડે છે. વહુ આવી જાય એટલે ડોશી પાછી નવરી થઈ જાય એટલે નવરા ગમે નહીં, તો કે હવે તમે જટ દીકરો કરો, હું નવરી શું કરું, બાબલો હોય તો રમાડું, હવે પાછી એની જરૂર પડે છે. આવી બધી બહુ જરૂર પડે છે, પણ ભગવાનની કોઈ દી આને જરૂર જ પડતી નથી. ક્યાંથી ભગવાનના વિચારો આવે, ક્યાંથી ભગવાનમાં મન રહે, ક્યાંથી ભગવાનમાં પ્રીતિ થાય. અરે સાલે કી જીસ કી મુજે જરૂરત નહીં હે, ઉનમે મુજે પ્રીતિ ક્યું હો, મુજે જીસકી આવશ્યકતા નહીં હે ઉસમે પ્રીતિ કહાં સે હોગી, કહાં સે હોગી, વો હી નહીં સકતી, ક્યું નહીં સમજતે. ઇસલિયે મેં સાફ સાફ કહેતા હું, ભગવાન કી ભી કિંમત ઉનકી જરૂરિયાત ઉપર નિર્ભર હે, ભગવાન કી ભી મહિમા ઉનકી જરૂરિયાત ઉપર હી નિર્ભર હે. યદી હમે ભગવાન કી જરૂરિયાત નહીં હે તો ભગવાન કી ભી કોઈ કિંમત નહીં હે. ચલો ભગવાન હો તો ક્યા હે ભાઈ, દેખો જ્ઞાન સે કિંમત નહીં હોતી હૈ, કિંમત જરૂરિયાત સે હોતી હૈ. જ્ઞાન સે મહિમા ભી નહીં હોતી હૈ, મહિમા જરૂરિયાત સે હોતી હૈ, આવશ્યકતા સે હોતી હૈ. ઇસલિયે હમારે દેશ મેં બડે બડે પંડિત ભગવાન કે બારે મેં બહોત જાનતે હૈ, મગર ઉનકો ભગવાન મેં પ્રીતિ નહીં હૈ, ક્યુંકે ઉનકો ભગવાન કી જરૂરિયાત મહેસૂસ નહીં હોતી. છોટે છોટે ભક્ત હૈ જિસમે ભગવાન કા જ્ઞાન બહોત કમ હૈ, મગર ભગવાન મેં પ્રીતિ બહોત જ્યાદા હૈ, ક્યુંકે ઉનકો ભગવાન કી જરૂરિયાત મહેસૂસ હોતી હૈ. ઇસમે કોઈ કારણ નહીં હૈ. આપકો ભૂખ લગી તો ખાને કી જરૂરિયાત ખડી હોગી, ઇસમે કારણ ક્યા હૈ ભાઈ, ભૂખ કે સિવા, પ્યાસ કે સિવા. જે ચીજની જરૂર ન હોય તે કરોડની હોય તો પણ કોડીની બની જાય ભાઈ, એટલે એને લુખું જ્ઞાન કીધું. જો વચનામૃત મહાત્મ્ય યુક્ત જ્ઞાન અને લુખું જ્ઞાન, જો એમ ઘણાયને ખબર છે કે જગત આખાનું નિયંત્રણ ભગવાન કરે છે, આ જગત ભગવાને બનાવ્યું છે, એનાથી કોઈ પર કે શ્રેષ્ઠ નથી, આવી બધાને ખબર છે, મને ને તમને બધાને, સર્વ સમર્થ એ છે. પણ ભલે ન હોય મારે શું જરૂર, મારે હું ભલો ને મારા ઘરના ભલા, મારા છોકરા ભલા, ને આ મને જે મારું છે એટલું ભલું, મને મારે ભગવાનની શું જરૂર છે. ભગવાન મોટા હોય તો એની મેળે જ્યાં રહેતા હોય ત્યાં રહે, અને મોજ કરે, હું ક્યાં નડું છું. હે આપણા વડાપ્રધાન દિલ્હીમાં રહે ને ખાઈ પીને લહેર કરે, આપણે ક્યાં ને કીધું એના કરવાના કામ કરે ટાઈમસર, મારે શું કામ છે એનું. આ વાત છે, માટે જે ચીજની આપણને જરૂર નથી તેની આપણે કોઈ કિંમત હોવાની નહીં, કોઈ દી નહીં. સાધુ બહુ મોટા બહુ હારા, મારે હું મોટા હોય તો મોટા. હે ભાઈ કે ભાઈ આ સ્વામી અરે ભગવાન વાતો કરે છે, તે કરે સ્વામી હારા હોય તો બે વાતો કરે, મારે હું કેમ નડવું જોઈએ. સારી વાત છે, પણ જો જરૂર પડી તો ધોળાધડ થઈ પડે, જરૂર પડી તો ધોળાધડ થઈ પડે. સમજાણું આમ છે. માટે કિંમત કોની છે? જેની જરૂર પડે એની, બાકી કિંમત કાંઈ નહીં, કોઈની નહીં, ભગવાનની બી નહીં, તો પછી બીજાની ક્યાં વાત કરવાની રહી. અને જો જરૂર પડી તો ભાઈ શિવાંબુની બી જરૂર છે. અમૃતવટ લોક પીતે હે ના, જિસે સાલો સે લોગ બહા દેતે હૈ કુછ ભી કિયે બિના, અચ્છી દ્રષ્ટિ સે દેખતે ભી નહીં, ઉને ગંગા જલ સે ભી અધિક પ્યાર કરકે લોગ પીતે હૈ, ક્યુંકે જરૂરત પડી ગઈ. એક અચ્છા હરિભક્ત છે અમારે યહાં, તો મુજકો કહેને લગે મેં તો સેવામાં ભી પાન કરતા હું, મેને કહ્યું આપ હરિભક્ત હોકર ક્યું પાન કરતે, ક્યું કરે દવા બહોત લી મગર અચ્છા નહીં હુઆ.
तो फिर मैंने कहा कि ये नहीं पीना चाहिए। अरे स्वामी जी, आप कहते हो नहीं पीना चाहिए, मगर मुझे जिंदा रहना है, मुझे शिवाम्बू पीने की ज़रूरत है, इसलिए मैं पीता हूँ। ज़रूरत है मुझे पीने की, आप समझते क्यों नहीं हो? मेरी ज़रूरियात की आपको क्यों कोई ख्याल नहीं आता? मुझे ज़रूर है यार, समझते क्यों नहीं हो? आपको ज़रूरत पड़ेगी तो आप भी पियोगे, आपको भी ज़रूरत नहीं है। ये बात है, कौनी की मजब आई? हाँ, मूल आज है बात से भगवानी जरूर, शू जरूर से, शू जरूर से। आ बधी बात कर्या पछी नो सार आटलो छे कि भगवानी जरूर पड़े ने एवं जीवन राखवू जोईए, बस सार आटलो। एना माटे एक ज एक्जाम्पल दईश, अपना लेक्जन वाला महेश भाई, એણે જે વાત કરી હતી તે, એની પાસે 50 લાખ રૂપિયા હતા અને એણે એના ઘડપણ માટે રાખેલા ભારતમાં, અહીંયા મૂકેલા। અને જ્યારે આપણે પ્રીતમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, એની પૂર્વ સંધ્યાએ મને એના એણે ચેક આપ્યા કે આ તમે રાખો છો। મેં કીધું જરૂર પરિષદ કરીશ, તો કે ના રાખી લો। મેં કીધું તમે કેમ કાઢી નાખો છો? તો કે મેને તમે નહોતા મળ્યા, સત્સંગ નહોતો જામ્યો, ત્યારે મેં આ રાખેલા કે મને ગડપણમાં કામ લાગે। સારી વાત કહેવાય, માણસોએ પ્લાનબદ્ધ જિંદગી જીવવી જોઈએ, જેથી કરીને ગડપણમાં આડાડ ન થાય, કોકના આપણે આમ લાળા ન ચાંટવા પડે, હાથ ન જળવા પડે। એ કંઈ ખોટું નથી, ભગવાને કહ્યું છે જરૂર પ્રમાણે 4 પોળાનો ધનનો ગ્રસ્ત સંગ્રહ કરવો, એ આમ ખોટું નથી, ડાપણ કહેવાય, કરવું જોઈએ, રાખવું જોઈએ। મેં એને કીધું કે આ તમારે જોઈએ, તમે ગ્રસ્ત માણસ છો, તમને કોઈ રસોઈ ભિક્ષા નહીં આલે, તો કે માલ નથી રાખવું। હવે મૂર્ખામી ગણો કે ડાપણ ગણો, તમારે જે એંગલથી ગણવું હોય, જે એંગલથી ગણી શકો છો, બે એંગલથી વાત લઈ શકાય છે। ઘણા માણસો એને ચોખ્ખી મૂર્ખામી કહેશે, અને ઘણા માણસો એને અતિ ચાતુર્યતા કહેશે। એણે એવું કહ્યું કે હવે મને એવું સમજાય છે કે હું જો આ રાખીશ ને તો એનો આધાર રહે। જોજો, એ સંસારી છે, સંન્યાસી નથી। સંન્યાસી પણ અનેક પ્રકારના આધારો રાખીને બેઠા છે કે જેને કેવળ ભગવાનને આધારે શ્વાસ લેવાનો હોય, ભગવાનનો જ અનુભવ કરવાનો હોય ક્ષણ ક્ષણમાં, તો એ પણ આવું બધું રાખીને બેઠા હોય એટલે ભગવાનના કર્તૃત્વનો અને ભગવાન જ ભરણ પોષણ આપણું કરે છે એવો અનુભવ ન થાય, તો એક ગ્રહસ્થ, એક સંસારી માણસ એવો અનુભવ કરવા માગે છે કે મારે ભગવાનને જ આધારે જીવવું છે, જો 50 લાખને આધારે હું જીવીશ ભગવાનનો આધાર નહીં રહે, આનો રહે, આનો રહે, કે મારે શું ચિંતા મારી પાસે છે, મારે શું ચિંતા મારી પાસે છે। જ્યારે જ્યારે વિચાર આવશે ત્યારે મારી પાસે આટલું છે, ધન, સોનું, રૂપિયા, સંબંધી, સગા, સ્નેહી, સ્વાસ્થ્ય, બુદ્ધિ વગેરે વગેરે સાધન, પણ હું તો જપ તપ નહીં લઉં, માલિક ભેગા મેં એટલા ચાંદણ કર્યા છે, અરે શું વાંધો છે, આમાં ક્યાં ભગવાન આવ્યા? ભગવાન ક્યાં આવ્યા? ભગવાનની સ્મૃતિ જ ન થાય ને મારા ભાઈ, ભલે તો આમ થઈ જાય, હે હરિ, હા ક્યાં કાંઈ છે, તું હિ તું એક તું છો, કોઈ નહીં, કાંઈ નથી, તું છો, પછી ક્યાં મન જાય, કોની સ્મૃતિ થાય? તમારે શું છે તે સાંભળે, આ બધું રાખ્યું છે ને બધું છે તે ત્યાં મન જાય ને એની સ્મૃતિ થાય, ને ભગવાનની સ્મૃતિ ન થાય કે ભગવાનમાં અખંડ વૃત્તિ ન રહે? અખંડ વૃત્તિ રહે ક્યાંથી? પણ બોલો ક્યાંથી રહે? આધાર કેટલાય પ્રકારના રાખીને બેઠા છીએ,
અને ભગવાનમાં વૃત્તિ કેવી રીતે રહે? સાધુ સંતો થઈને પણ કેવળ ભગવાનને શ્વાસે શ્વાસ લેવાના હોય તોય કેટલોય ભૌતિક આધાર રાખ્યો હોય છે, એટલે ભગવાન નથી સાંભળતા, ભગવાનમય નથી થવાતું. કેમ જે જ્યાં સુધી આ બધા આધાર રાખ્યા હોય ત્યાં સુધી ભગવાનની જરૂર અનુભવાતી નથી, જરૂર અનુભવાતી નથી બાપા. અને જેની જરૂર ન અનુભવાય એના વિચારો ક્યાંથી થાય, અને જેના વિચારો જ ન થાય એનું સ્મરણ ક્યાંથી થાય, અને જેનું સ્મરણ ન થાય એમાં મન ક્યાંથી રહે, વૃત્તિ ક્યાંથી રહે? ચોખ્ખી વાત છે ને? હાવ કે કાંઈ ગડબડી છે, માટે આ મને બહુ ગમ્યું. જાણો આ પહેલાં રાજેન્દ્રભાઈના દીકરા સાત્વિક પટેલે મોકલેલો વિચાર છે. વેઠથી માણસ થાકે છે. શેનાથી? વેઠથી. કામના કલાકો ઘટાડવા એ ઉપાય નથી, નહીં થાકવાનો એ ઉપાય નથી, માણસ વેઠથી થાકે છે. એક વાત સાંભળી લ્યો, વેઠ કરવી, કામ કરવું અને શોખ પૂરો કરવો, આ ત્રણેયમાં કરવાનું એક જ હોય પણ ફળ અલગ છે. વેઠ કરવી, કામ કરવું અને શોખ પૂરો કરવો. આપણે જે કાંઈ રોજિંદુ કરીએ છીએ ને એને વેઠ માનો તો એ રીતે તમને એ કામ કરતા આનંદ આવશે. ઢળતા હોય એવું થાય, તમે નોકરી કરતા હો, ઘરકામ કરતા હો, જે કરતા હોય તે જો વેઠ માનશો તો વેઠવાનું થાય, વેઠ માનશો તો વેઠવાનું થાય, કામ માનશો તો કરવાનું થાય, અને શોખ માનશો તો આનંદ થાય, મજા આવશે. હવે મારે રોજ સવારે જાગીને કથા કરવાની છે. ચાલો હું વેઠ માનીશ તો વેઠીશ, આ મારે કામ છે તો કરવું જ પડે, ને કામ માનીશ તો કરીશ, અને હું મારો નિજી શોખ માનીશ કે આ તો મારે જરૂર છે, મારો આનંદ છે આ, હે તો આનંદ માણીશ, આનંદ માણીશ. કામ એકનું એક છે, કથા કરવી રોજ ઉઠીને કે કથા રોજ ઉઠીને સાંભળવી એકનું એક કામ છે. તણે ભાવમાં આખું અંદર તો બદલાઈ જાય. બોલો, આ વાત છે. એટલે કોઈકે કીધું વેઠથી માણસ થાકે છે, કામના કલાકો ઘટાડવા એ ઉપાય નથી, કામનું કળામાં અને શોખમાં રૂપાંતર થતાં કામ આનંદ બની જાય છે, કામ આનંદ બની જાય છે. કળામાં કા શોખમાં એનું રૂપાંતર કરો, મજા આવશે. નાનું કામ કરો કે મોટું કરો, રસથી કરો, આનંદથી કરો. ગમે એવું અઘરું હોય ભણવાનું, ગોખવાનું, સમજવાનું બહુ કઠણ હોય, પણ તમે જો શોખથી ને આનંદથી કરો ને તો થાક ન લાગે, અને સમજાઈ જાય ને ભણાઈ જાય ને ગોખાઈ જાય. પણ બહુ અઘરું છે ને, હાલું બહુ કઠણ છે ને, કેમનું થાય ને એમ તમે આમ મગજને પીડી પીડીને પછી વાંચો ને ભણો ને સમજો ને તો તમે છે ને લોચ થઈ જાઓ. ગમે એવું કઠણ પેપર હોય, ગમે એવું કઠણ પુસ્તક સમજવાનું, વિદ્યાર્થીઓને ખાસ અમારા યુવકોને આનંદથી જ લેવું, આનંદથી જ કરવું, જાણો તો તમે જુઓ આખી તમારી ભણવાની આખી છે ને મજા બદલાઈ જાય. જે વાત કંટાળાની છે ને એ આનંદની બની જાય, ખાલી આટલો વિચાર બદલવાથી. તો કંઈ કરવાની, હે કંઈ કરવાની. તમને ખબર છે આપણે ગાડી, અમે ગાડીમાં બેઠા હોઈએ ને, અમે ત્યાં એક જાદુ ફાળી, સમજ્યા? ગાડી આમ જતી હોય, આમ હો ઊભી રાખીને ઓલો એક જ દાંડીઓ ખાલી આમ કરે ત્યારે આમ હાલે, હ ઓલું જરા કામ કરી આમ કરે ને, આમ જતી હોય એને બદલે
ઊંધી હાલવા માંડે. શું ફેર પડ્યો ભાઈ? હા, ગેર બદલ્યો. જો એમ આપણા માથામાં સમજણીને ગેર બહુ છે, થોડા ગેર બદલી નાખીને તો જે વાત કંટાળાજનક હોય એની એ વાત આનંદદાયક બની જાય. જરા સમજણીનો ગેર બદલો પ્લીઝ. હવે વાત બદલું છું. કોઈના વખાણ કરી ન શકતા હો તો કશો વાંધો નહીં, સાંભળી શકો તો પણ ઘણું. અને ટોન્ટ માર્યો કહેવાય. કોઈના વખાણ કરી ન શકો તો વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં, પણ કોઈ કોકના વખાણ કરતું હોય ને એને સાંભળી શકો ને સાંભળી હસતે મોઢે ઘણું. મોઢા ફરી ન જાય ને બસ. તબ ભી બહોત હો ગયા ભાઈ. દુઃખમાં માણસે એ વિચારીને ખુશ થવું જોઈએ કે આ સમય પણ વીતી જશે. દુઃખમાં માણસે એ વિચારીને ખુશ થવું જોઈએ કે આ સમય પણ વીતી જશે. અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્થિતિ, ધન કે ઉપલબ્ધિઓ પર બહુ અભિમાન કરતો હોય તો એને બહુ પ્રેમથી કહેવું કે ભાઈ શાંતિ રાખ, આ સમય પણ વીતી જશે. બોલો, નામ જાણો. દુઃખમાં આપણે આપણા મનને કહેવું કે આ સમય વીતી જશે, ધીરજ રાખ. અને બહુ સુખ હોય ને ત્યારે આપણા મનને કહેવું કે આ સમય પણ ભાઈ વીતી જાય, ધીરજ રાખ, ધીરજ રાખ, બીજ જાયગા. હવે ટૂંકી એક વાત, સફળતાને માથામાં ન રાખો અને નિષ્ફળતાને હૃદયમાં ન રાખો. સફળતાને માથામાં ન રાખવી, નકર લોકો કહે છે આને માથામાં રાય ભરાણી. સફળતાને માથામાં ન રાખવી, યાદ ન રાખવી, ભૂલી જાઉં. અને નિષ્ફળતાને હૃદયમાં ન રાખવી, નકર હૃદય પીડાને કરશે. અને વાત એવી છે, સફળતા મારા દીકરાની એ ચીજ જ એવી છે, માથામાં ચડી જાય. સફળતા જેવી મળે ને એટલે તરત જ એના ટાંગા કાપી નાખવા, એટલે માથામાં ન ચડી જાય, એઠી પડી રહે. અને નિષ્ફળતા મળે ને એટલે બહુ ધ્યાન રાખવું કે આલી હૃદયમાં ન ચડી જાય. હા, હૃદયમાં ઘરી જાય. વેરી વેરી, એમ હું નીચ પડી ગયો. હવે મેલને હવે ભલામણ. જીવન છે ભાઈ, હાર જીતની તો આ દુનિયા છે. ડાયા માણસો હારી જાય એનો અફસોસ કરતા નથી, અને જીતી જાય એનું અભિમાન કરતા નથી. મૂર્ખાઓ હારી જાય તો સહન કરી શકતા નથી, અને જીતી જાય તો સહન બહુ કરાવી શકે છે. સમજાણું, મજા આવી વાત જો ને. આ વાત સરસ છે. એક કડવી હકીકત અમારે હિરેન હોનીએ મોકલ્યું. આ દુનિયામાં વસેલા લોકોની અલગ અલગ કહાણી હે ભાઈ, સુનીએ. જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે, ન તોડો તો રડાવે છે. જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે, અને એનો રાખો તો તમને રડાવે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આ દુનિયામાં એ જ રડ્યા છે જેણે વિશ્વાસ રાખ્યો છે. તોડ નાખે એટલે શું કરો તમે? જીવન શું છે એવું કોઈ કે કોઈને પૂછ્યું કે ભાઈ જીવન શું છે, તો કે જીવન હોવો તો સમાધિ, જાગો તો ઉપાધિ. આટલો જરસ. કોકે કોકને એટલું પૂછ્યું કે આ જગતમાં સુખી કોણ, તો કે જે જન્મા નથી એ, અને જે ગુજરી ગયા છે તે. જ્યારે દિવાલોમાં તિરાડ્યો પડે છે ત્યારે દિવાલો પડી જાય છે, પરંતુ જ્યારે સંબંધોમાં તિરાડ્યો પડે છે ત્યારે દિવાલો બની જાય છે બે વ્યક્તિની વચ્ચે. નાનપણમાં ભૂલી જતા ત્યારે હવ કહેતા કે યાદ રાખતા શીખો, અને હવે જ્યારે યાદ રાખીએ છીએ ત્યારે હવ કહે છે ભૂલતા શીખો, ભૂલી જાઓ. જીવનભરની વધુ પડતી કમાણીની આજ છે યાત્રા, ટેબલ પર ચાંદીની થાળી અને ભોજનમાં ડાયટ ખાખરા. ચાંદી કી થાલી મેરે ભાઈ, પહેલે તો હમ પતરાવલી મેં લડ્ડુ ખાતે થે, અબ ચાંદી કી થાલી મેં કોરા ખાખરા ખાઈ છી સાલી. જીવનની આ જબરી કહાણી છે.
અમારે મધુભાઈ છે ન્યૂજર્સીમાં, એણે એક વાર્તા મોકલી છે કાચબાની, બહુ સરસ. કાચબાઓનું એક કુટુંબ પિકનિક માટે ગયું, ફરવા ગયું. તેમણે ભોજન પેક કર્યું અને ટેકરીની પાછળ એક જગ્યા પસંદ કરી. ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમણે ભોજનના બાસ્કેટ ખોલ્યા. તેમને ખ્યાલ આવ્યો કે તેઓ મીઠું લાવવાનું ભૂલી ગયા છે. મીઠા વગેરેનું ભોજન સ્વાદિષ્ટ લાગે નહીં, એટલે એમણે મીટિંગ કરી, નક્કી કર્યું કે સૌથી જોવાનું કાચબો મીઠું લેવા જશે, કે જે બીજા કરતાં વધુ ઝડપી હતો. એ જુવાન કાચબાને એમ વિચાર આવ્યો કે હું માં હે ભાઈ, હે એને બધાએ કીધું તું મીઠું લેવા જા. ત્યારે એ કે હું આવ્યા પહેલાં બીજા મારો નાસ્તો ખાઈ જાય તો? એણે વળી આ પ્રસ્તાવ મૂક્યો. આ બાબતે તેણે મિટિંગમાં રજૂ કર્યો, ભાઈ વાંધો ઉઠાવ્યો કે હું નહીં જાઉં, હું જાઉં ને તમે બધા ખાઈ જાઓ મારા ભાગનું. પરંતુ બીજા બધા કાચબાઓએ તેને ખાતરી આપી કે ભાઈ, જ્યાં સુધી તું મીઠું લઈને આવું ત્યાં સુધી અમે બધા તારી રાહ જોશું, નહીં ખાઈ જઈએ ભાઈ. વાત પાકી, કાચબો મીઠું લેવા ગયો. 6 મહિનાના વાણા વાગ્યા. કાચબો આવ્યો નહીં, મંથર, એનું નામ મંથર, ધીમી ગતિમાં ચાલે. કાચબાની ગતિથી પુલનું કામ ચાલી રહ્યું છે, તે વાર્તો લાગે ને. અને તમને ખબર છે ને, કાચબા વર્ષો સુધી વાયુ પીને રહી શકે એટલે કાંઈ માઠું ન લગાડતા. આ વાત કાચબાની છે, માણાની નથી. 6 મહિના થઈ ગયા, પરંતુ યુવાન કાચબો પાછો ના આવ્યો. તેથી બીજા બધા કાચબાઈઓ હવે મિટિંગ કરીને નક્કી કર્યું કે ભાઈ, હવે બાસ્કેટ ખોલી નાખીએ, નાસ્તો કરી લઈએ. જ્યારે તેમણે બાસ્કેટ ખોલ્યા ત્યારે તે યુવાન કાચબો પાછળના છોડમાંથી, બાજુના છોડમાંથી કૂદકો મારીને ચીસ પાડીને બોલ્યો, જુઓ હું જાણતો હતો, હે મને ખબર હતી કે તમે મારા આવવા સુધી રાહ નહીં જુઓ. 6 મહિના સુધી હું છોડમાં હંતાયો હતો, હું જોતો હતો કે તમે મારા વગર જમો છો કે નથી જમતા. હવે મારી શંકા ખાતરીપૂર્વકની પાકી થઈ ગઈ છે, માટે હું મીઠું લેવા નહીં જાઉં. જેને મોકલવો એને મોકલો, હું તો નહીં જ જાઉં. હા, મારી શંકા પાકી થઈ ગઈ. એમ આ વાર્તા છે, એનો સાર આ પ્રમાણે છે. આપણામાં કેટલાક આવા શંકાશીલ કાચબા જેવા જ હોય છે. આપણામાં પણ આવા શંકાશીલ કાચબા જેવા હોય છે. આપણે આપણી ધારણાઓ, પ્રમાણો, બીજાઓ જીવે તેમાં પોતાનો સમય રાહ જોઈને બગાડીએ છીએ. હે, આપણે આપણી ધારણાઓ પ્રમાણે બીજાઓ જીવે તેમાં પોતાનો સમય રાહ જોઈને બગાડીએ છીએ. આપણને લગતું જે હોય તે કરવાને બદલે પોતાની અપેક્ષા મુજબ બીજા જીવે તેમાં સમય બગાડીએ છીએ. ખરેખર તો આપણને જે લગતું ને લાગુ પડતું હોય ને એ ઊંધું ખોશીને કરવા માંડાય. 2 કલાકની કથામાં માત્ર 2 જ શબ્દો આપણને બરાબર અડે એવા હોય એટલા લખીને એ પ્રમાણે આખો દિવસ અભ્યાસ કરાય. મલક આખાનું આપણે માથામાં રાખીએ છીએ ને આપણું જ ભૂલી જઈશું. વાત છે ને, પેલા પટેલ ગયા હતા એની દીકરીના લગ્નનો સામાન વરવા. તે ગાડું જોઈ નીકળ્યા ચાડખે પડખેવાળા બધા, કે અમારો ગોળ ને અમારું મરચું ને અમારું મીઠું ને. તે કે ઉભા ઉભા લખી લો, નખ તમારું ભૂલી જાય તો વળી રહી જાય. તે બધાનું લખ્યું, ત્યાં જઈને ચિઠ્ઠી કાઢીને બધું ખરીદ્યું ને લઈને આવ્યા. ગાડું છોડ્યું અને બૂમ પાડી, ગાલો ભાઈ આડખે પડખેવાળા બધા લઈ જાઓ. તો હવે લઈ ગયા. તે એના બૈરા છોકરા લેવા આવ્યા કે બાપા આપણું તક અત્યારેનું એ તો રહી ગયું, જે લેવાઈ ગયો તો એ જ રહી ગયું. એમાં મનુષ્ય જન્મ આપણે જે ભગવાનને પામવાનું કલ્યાણ કરવા લીધો છે એ જ રહી જાય છે, એ જ રહી જાય. બોલો, આપણું જ રહી જાય. બીજાની માથાકૂટમાં પંચાયતમાં જીવીએ છીએ. હે, આવા શંકાશીલ છે, કોકનું જોજો કરી છે. અને આપણા દેશમાં તો આ કુટેવ બહુ જબરી છે, વિદેશમાં ઓછી છે. ત્યાં હવ ના હવ પડ્યા હોય, હવ ના હવ. બાકી તો માણસ હેરાન થાય, ખરી વાત છે. ઇતિ આજના સદવિચાર ભાઈ, જરા લાંબા થઈ ગયા.
ईश्वर को जन लेत जब शरणा, ईश्वर को जन लेत जब शरणा, दुख मात्र को करत निस्तरना, दुख मात्र को करत निस्तरना, लू में होवे वरसाद ही जीमी, लू में होवे वरसाद ही जैसे, अति शीतल होय जावे कैसे, अति शीतल होय जावे कैसे, ईश्वर को जन लेत जब शरणा, ईश्वर को जन लेत जब शरणा। प्रश्नोत्तरी ले ली भाई, भूली गया मैं। जीवन ने आबाद करवो है तो कई पहली उकेलवी पड़े, कयो कोयडो उकेलवो पड़े, हूँ कौन छू ये पहला उकेलवो पड़े, कया ज्ञान थी अभिमान ने कया ज्ञान थी नम्रता वधे छे। सांसारिक भौतिक ज्ञान थी अभिमान ने आध्यात्मिक ज्ञान थी नम्रता वधे छे। आपणे बीजा साथे केवी उदारता राखवी जोईए जेवी भगवाने आपणी साथे राखी। दया कृपा अने करुणामां शुं भेद छे? दुखीनुं भलू करवुं ते दया, पोतानानुं भलू करवुं ते कृपा, कोई पणनुं भलू करवुं ते करुणा। दया अने कृपा करता करुणा श्रेष्ठ साथी छे, कारण के दया अने कृपा करवामां पाछळथी अभिमान आवी जवानी शक्यता छे, पण करुणामां तेनी कोई गुंजाइश नथी। कोई के आपणा पर कृपा करी होय तेना पर पाणी क्यारे फरी जाय छे? ज्यारे कृपा पर अधिकार जमावीए કે લાલચું બની જઈએ છીએ ત્યારે। કાલ વાત કરી હતી ને પેલા શેઠને ત્રણ દીકરાને પહેલો પૈણ્યો ત્યારે શેઠે મદદ કરી તો આમ રડ્યા, કૃપા મનાણી, અને પછી બીજો પૈણ્યો તો લાલ જ ઘરી ગઈ, અને ત્રીજો પૈણ્યો તે અધિકારી ઘરી ગયો। બોલો, કાયમી ટકનારી સુખદાયી સિદ્ધિ કઈ ત્રણ બાબતો રાખવાથી કે જાળવવાથી થાય છે? નિયમિતતા, નિયમ અને જીવન મૂલ્યો જાળવવાથી રાખવાથી કાયમી પ્રગતિ થાય છે। નિયમ પાલનની મહત્તા શું કહીતી? નિયમ બિન કી બાત હી જેતા સિદ્ધ કબૂ ન હોવત થતા, માઇક અમાઇક વાત હી કહું નિયમ બિન સિદ્ધ ન હોવત સૌ મેરે ભાઈ। માઇક વાત હોય કે અમાઇક હોય, ભૌતિક હોય કે અભૌતિક હોય, સંસારની હોય કે આધ્યાત્મિકની, બાકી નિયમ બિયમમાં રહ્યા વગર તો એકેય વાત ફળીભૂત થતી નથી એની મેળે। બહુ બ્રહ્મા આરુ ઇન્દ્ર હિ નિયમ વિન દુઃખી હોત, બહુ બ્રહ્મા ને ઇન્દ્ર નિયમ વિના દુઃખી થાય, અલ્પ જન કી બાત કાં, બીજાની તો વાત શું કરવાની? અમે વિચારીને જોયું મહારાજ કે મોટા મોટા દેવો અને ઈશ્વરો પણ ક્યારે સામર્થ્ય પામે છે? જ્યારે શ્રીહરિની સેવા કરી એમની કૃપા પ્રાપ્ત કરે ત્યારે। બાકી રામનું નામ લ્યો, સમજાઈ ગયું કે નહીં? ઈશ્વર કો જન લેત જબ શરણા, ઈશ્વર કો જન લેત જબ શરણા, દુખ માત્ર કો કરત નિસ્તરના, દુખ માત્ર કો કરત નિસ્તરના, લૂ મે હોવે વરસાત હી જૈસે, લૂ મે હોવે વરસાત હી જૈસે, અતિ શીતલ હોય જાવે કૈસે, અતિ શીતલ હોય જાવે કૈસે, ઈશ્વર કો જન લેત જબ શરણા, ઈશ્વર કો જન લેત જબ શરણા। હમારી બહોત બડી ગંભીર ભૂલ હૈ, હમ ઈશ્વર કા શરણા લેતે હી નહીં। હમ ધન કા શરણા લેતે હૈ, મકાન કા શરણા લેતે હૈ, સંબંધીઓ કા શરણા લેતે હૈ, અપને શરીર સ્વાસ્થ્ય કા શરણા લેતે હૈ, અપની બુદ્ધિ કા શરણા લેતે હૈ, ડાક્ટર કા શરણા લેતે હૈ, વકીલ કા શરણા લેતે હૈ, એન્જિનિયર કા શરણા લેતે હૈ, હમ દવાઈયા કા શરણા લેતે હૈ, અગલ બગલ વાલે કા, કિસી કી પહેચાન હો તો હમ ઉનકા શરણા લેતે હૈ, રાજકારણી કા શરણા લેતે હૈ, અધિકારીઓ કા શરણા લેતે હૈ, ભગવાન કા તો કભી લેતે હી નહીં। ઈશ્વર કો જન લેત જબ શરણા, જબ જન ઈશ્વર કા શરણા લેતે હૈ તબ ક્યા હોતા હૈ, દુઃખ માત્ર કા નિસ્તરના હો જાતા હૈ, સબ દુઃખ ખતમ હો જાતા, મગર લેતે નહીં। હરખું તપાસીને જોઈ તો ખબર પડી જાય કે ઈશ્વરનું શરણું છે કે બીજાનું। મહેશભાઈ કે રૂપિયા જોઈ જ નહીં, કેમ તો કે એનું શરણું થઈ જાય છે,
એનો આધાર થઈ જાય. આધાર એટલે ભગવાનને આધારે જ મારે તો જીવવું છે. બોલો, એ વાત મને બહુ અડી ગયેલી વાત છે, મૂંડી ઉતરી ગઈ છે, સમજાણું? ભગવાનને આધારે જ જીવવું. જોકે ગૃહસ્થનો એ ધર્મ નથી, એ વાત આપણે માનીએ. મેં એને એમ કરવાની ના પણ પાડી, પણ અમારા સાધુનો તો એ જ ધર્મ છે ને. હા, ભગવાનને આધારે જીવવું જોઈએ ને. અમારે સાધુને એમ ન જીવાતું, અને એક સંસારી આટલો ઊંચો વિચાર પ્રગટ કરે ત્યારે સાલું આશ્ચર્ય તો થાય જ ને. આપણે કેટલેક આધાર રાખીને બેઠા છીએ. અને સદગુરુ ગોપાલ સ્વામીએ તો એમ કીધું કે જુઓ તો ખરા, કેટલાક તો હારા આસનને આધારે જીવે છે, કેટલાકને હારા ચેલા છે એને આધારે જીવે છે, કે મારા શિષ્યો ડાયા છે, કાં તો રૂપિયાવાળા ગ્રસ્તો મને ચાહે છે, માને છે, કહું એટલું ધન આપે છે. કેટલાક સારા વાહનને આધારે જીવે છે, કેટલાક સારા મકાનને આધારે જીવે છે. આ બધા આધાર છે આનંદમાં રહેવાના, આનંદમાં રહેવાના આધાર. પણ એ બધું બાહ્ય સુખ છે સ્વામી એવું બોલે. એ બધું બાહ્ય ભૌતિક લૌકિક સાંસારિક સુખ ગણાય, માયિક સુખ ગણાય. કેવળ ભગવાનને આધારે રહેવું, જીવવું એ આધ્યાત્મિક સુખ છે, એ અંદરનો આનંદ છે. એટલે શરણાનંદજી મહારાજે કહ્યું કે સંસાર જબ તુમારી આવશ્યકતા કરતે હુએ ભી તુમકો કિસી કી આવશ્યકતા ન રહે તો તુમારી આધ્યાત્મિક ઉન્નતિ હુઈ હૈ. સંસાર તુમારી આવશ્યકતા કરે વો તો તુમારી ભૌતિક ઉન્નતિ હૈ, ભૌતિક વિકાસ હૈ. મગર તુમે સંસાર કી આવશ્યકતા રહે હી નહીં, વહી તુમારી આધ્યાત્મિક ઉન્નતિ હૈ, વિકાસ હૈ. એસી બાત, યે બાત આઈ ભગવાનના ભક્તને. તો ભગવાન સિવાય, એક પરમાત્મા સિવાય કોઈનું શરણું ન હોય, કોઈમાં એને ભરોસો ન હોય. અને કોઈ હું કરી દેવા, ઠીક હવે માંદા પડીએ તો ડૉક્ટર પાસે જઈ દવા દઈ ખાઈ, પણ ડૉક્ટરને દવા થોડા મટાડે છે, એ થોડા મટાડે છે, એના હાથમાં છે, એ કરતા હરતા એ છે, એ હું કરી દે મટાડે, ભગવાન મટાડે, દવા ન મટાડે. અને મટાડે ભગવાન મટાડે, ડૉક્ટરમાં રહીને મટાડે, દવામાં રહીને મટાડે. આપણે ડૉક્ટરનો કે દવાનો નિષેધ નથી, પણ સમજવું તો જોઈએ. પૈસા હું સુખી કરે, એ બંગલા મકાન કાંઈ કોઈ સુખી ન કરે. હા, એના માધ્યમે ભગવાન સુખી કરે તો કરે, ભગવાન સુખી કરે. વકીલ શું કેસ જીતાડે, જજ શું જજમેન્ટ આપણું સારું દે. હા, એમાં રહીને ભગવાન કંઈક કરે તો કરે. દ્રષ્ટિ ભગવાન સુધી ભક્તની રહેવી જોઈએ, તો અનન્ય શરણું કહેવાય, અનન્ય નિશ્ચય કહેવાય, અનન્ય આશરો કહેવાય. પણ દ્રષ્ટિ વિચલિત થઈ જાય, ભગવાન સિવાય બીજું પણ એને સુખદાયક કે સહાયક દેખાય છે, આ બહુ મોટી તકલીફ ભક્તને માટે કહેવાય. ભક્ત તો એને જ કહેવાય કે એ બધામાં ભગવાનને જ જોવે, બધામાં રહેલા ભગવાનને જ સુખદાયક ને સહાયક સમજે, બાકી તો બધું ઠીક. કોઈનું તે અપમાન કરે નહીં, કોઈને કાઢી નાખે નહીં, બધાને ભગવાને સહિત જોવે, અને હવ મારીને ભગવાન હવનું હિત કરી રહ્યા છે એવી વાતને એ ક્યારેય ભૂલે નહીં, એમનામ ભગત કહેવાય. જેને ભગવાન ભૂલાઈ જાય, એને જગત ભગવાનથી અલગ એકલું અટૂલું છૂટું મનાય કે પકડાય કે સ્વીકારાય, એ તો બહુ ભગતની મોટી ભૂલ ગણાય. એમ થવું ન જોઈએ, કેમ છે? એમ છે નહીં. જગત ભગવાનથી છૂટું નથી, એકલું નથી, અટૂલું નથી, સ્વતંત્ર નથી, બધું ભગવાનની ઈચ્છા અનુસાર જ અને એટલું જ થાય છે. આ વાતને ભક્તે યાદ રાખવી જોઈએ, પણ ભગત આ વાત ભૂલી જાય છે, તકલીફ ત્યાં છે. બસ એ વાત ભૂલ્યો એટલે ભક્ત પણ ગયું, સામાન્ય જગતના જીવ જેવો જીવ થઈ ગયો. અને જ્યારે સામાન્ય જગતના જીવ જેવો જીવ થઈ જાય ત્યારે બીજા જેમ હર્ષ શોક આદિ વ્યાધિ ઉપાધિ બધું ભોગવે છે, એમ આવડવાય ભોગવે. અને જો આ વાત ભૂલે નહીં તો ભગવાનના આનંદમાં જે 24 કલાક રહે, જેટલી વાર યાદ રહે આ વાત તેટલી વાર સુધી તે અખંડ ભગવાનમય હોય અને ભગવાનનો આનંદ ભોગવતો હોય, એને જગતના કોઈ હર્ષ શોક અડે નહીં. પણ ભૂલી જાય એટલે અડે.
ઉનાળામાં લો ચાલતી હોય ત્યારે ધોધમાર વરસાદ વરસવાથી જેમ અતિ શીતળતા શાંતિ થઈ જાય છે, તેમ જીવ જ્યારે પરમેશ્વરનું શરણ લે છે ત્યારે તેના દુઃખ માત્ર મટી જાય છે. ભાઈ, દુઃખ માત્ર ટળી જાય. આપણે ભગવાનનું શરણો લીધું તો દુઃખ તો ક્યાં નહીં. આનો અર્થ એટલો જ થાય કે કહીએ છીએ ભગવાનનું શરણો, પણ શરણું તો કોઈક બીજાનું લઈને બેઠા હોઈએ છીએ એટલે બધા દુઃખ રહે છે. અને એ વાતને પરમેશ્વર તો સારી રીતે સમજતા હોય કે આ બેટો ઠગાયેલો છે, હે ગાયણે એને પોતાને ઠગ્યો છે. એ માને છે એવો પોતે ક્યાં છે? પોતાને સમજવામાં પોપટલાલે મોટામાં મોટી ભૂલ કરી છે. સૌ પ્રથમ તો પોપટલાલે પોતાને બરાબર સમજી લેવા જોઈએ કે હું આ જાતનો આવો, આવી ઈચ્છાવાળો આવો છું. આટલો જ મને નિશ્ચય છે, આટલો જ ભગવાનનો વિશ્વાસ છે. એમ પોતે પોતાને સમજી લેવું જોઈએ, એ જ નથી સમજાવતું. ચાલો ભાઈ, તે રીતે જ્યારે મનુષ્ય સુખને માર્ગે ચાલે છે ત્યારે તે બધા સુખને પામે છે. સુખને માર્ગે ચાલ્યા વિના તો માણસ પોતાને હાથે જાણીને જ દુઃખને પામે. સુખને માર્ગે હાલવું જ નહીં, સુખ ક્યાંથી આવે? ભગવાનનું શરણું લેવું એ જ સુખનો માર્ગ છે, એ તોય કરતો નથી. હે મેરે ભાઈ, આગે બાત બહુ અચ્છી અચ્છી આયેગી, મગર સમય નહીં હૈ ઇસલિયે હમ યહાં કથા કો રખ દેંગે હૈ. સહજાનંદ સ્વામી મહારાજ.